નમસ્કાર ને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો જન્નાકે હાલના મુખ્ય સમાચાર પર અમદાવાદ ખાતે વ્યોમ દ્વારા દિવ્યાંગોને ફેશન શો આરંભ 2019 નું આયોજન કરવામાં આવ્યું એમપી થિયેટર વસ્ત્રાપુર ખાતે યોજાશે આ ફેશન શો 2010માં શરૂ થયેલી સંસ્થા વ્યોમ વોલેન્ટિયર્સનું નેટવર્ક ડેવલપ કરે છે જે યુવાનો બાળકો દિવ્યાંગો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે કાર્ય કરે છે સાથે શાળાના વિકાસ માટે પણ વ્યોમ કાર્યરત છે આ ઉપરાંત એનજીઓને તેમની કાર્યક્ષમતા વધારવા અને સર્વાંગી વિકાસ માટેની તક પણ પૂરી પાડે છે વ્યોમ દ્વારા દિવ્યાંગો માટે આયોજિત આરંભ ફેશન શોનું આયોજન 9 માર્ચ 2019ના રોજ 6:30 વાગે એમપી થિયેટર વસ્ત્રાપુર લેક અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે વ્યોમ દ્વારા આરંભ પ્રોજેક્ટ અંતર્ગત ફેશન શો આરંભ દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવ્યો છે દિવ્યાંગો વધુ કાર્ય સક્ષમ છે તે વાતને દિવ્યાંગો અને સામાન્ય નાગરિકો વચ્ચે પુરવાર કરતો ફેશન શો છે રેમ્પ પર જતા પહેલાં દિવ્યાંગોને વિશેષ તાલીમ આપી તેમનું ગ્રૂમિંગ પણ કરવામાં આવે છે પ્રથમ વર્ષે વડોદરામાં સફળ પ્રયોગ બાદ બીજા વર્ષે આરંભનું આયોજન અમદાવાદ ખાતે થઈ રહ્યું છે ફેશન માત્ર સામાન્ય નહીં પરંતુ દિવ્યાંગો માટે પણ છે તે વાતને આરંભ પુરવાર કરે છે દિવ્યાંગો માટેના રેમ્પ વોકના કોસ્ટ્યુમ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગની 3 સંસ્થાઓ સ્કાય બ્લુ આમોર અને NIFDના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે દિવ્યાંગોની જે પ્રકારની દિવ્યાંગતા હોય છે તે પ્રમાણે કોસ્ટ્યુમ ડિઝાઇન થયા છે 50 દિવ્યાંગોની સુગમતાને ધ્યાનમાં રાખી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના 50 વિદ્યાર્થીઓએ આ કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કર્યા છે ફેશન શો આરંભ દ્વારા શહેરીજનોની દિવ્યાંગો તરફથી સંવેદનશીલતામાં વધારો થાય તે જ તેનો હેતુ છે અમદાવાદમાં ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં દિવ્યાંગોની આવજાહી માટે સરળતા ધરાવતી નથી અમદાવાદના લોકો પણ દિવ્યાંગોની સુગમતામાં વાકેફ અને સામેલ થઈ તેમની આ જરૂરિયાત માટે મક્કમ પગલાં ભરે કે ભરાવે તે આશયથી ફેશન શો આરંભ અમદાવાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે ફેશન શોની તૈયારીઓને લઈ એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ દિવ્યાંગના ચહેરા પર સ્મિત સાથે જોવા મળતો હતો બહુ જ સારી ફિલિંગ આવી રહી છે કારણ કે પહેલાં ખાલી અમે ન્યૂઝપેપર અને ટીવીમાં લોકોને કરતા વખતે જોતા હતા ત્યારે અમને પણ થતું હતું કે ક્યારેક અમને કરવા મળે તો સારું બટ આ લોકોએ અમને એટલો આરામવાળા લોકોએ અમને બહુ જ સારો ચાન્સ આપ્યો છે અને ટોટલી પ્રોફેશનલી અમને બધું શીખવાડ્યું છે કે આનાથી અમે આગળ કોમ્પિટિશનમાં જઈએ તો પણ અમને કોઈ વાંધો ના આવે એટલે હું ખાલી શોર્ટમાં એટલું જ કહેવા માગીશ કે જો તમે દિવ્યાંગોને પ્રોપર ટ્રેનિંગ અને પ્લેટફોર્મ આપો તો એ લોકો પણ બધા જ ક્ષેત્રમાં આગળ જઈ શકે છે એમને ખાલી જરૂર છે તમારા દયાની નહીં પણ તમારા સહકારની मैं प्रॉपर राजस्थान से हूँ एंड एफ डी गुरुकुल में स्टडी कर रही हूँ हम लोगों को ये मौका फर्स्ट टाइम मिला है हम लोगों को कुछ भी आइडिया नहीं था कि कैसे लोग मिलेंगे हम लोगों को हम लोगों को कैसे कपड़े डिज़ाइन करने होंगे हम नॉर्मली किसी के लिए कपड़े डिज़ाइन करते हैं तो ट्रेन जो होता है उसके अकॉर्डिंग करते हैं बट जब इनके लिए कपड़े डिज़ाइन करते तो हमें ये ध्यान में रखना पड़ता है कि उनको प्रॉब्लम क्या है जैसे मेरे मॉडल के हाथ पे क्रचेस थे तो मुझे ये ध्यान रखना था कि फॉल सारा उस साइड ना जाए तो उनको चलने में प्रॉब्लम होगी उनके क्रचेस कपड़ों में अटकेंगे इसलिए मैंने जो भी फॉल देना था वो रॉन्ग साइड पर दिया जिस साइड में क्रचेस नहीं है ताकि उनको प्रॉब्लम ना हो चलने में दिक्कत ना हो तो ये सब चीज़ उन लोगों ने बहुत देखा मेरा नाम जॉल्सी साइमन है मैं व्योम संस्था की मैनेजिंग डायरेक्टर हूँ हम लोग आरंभ में जो व्योम करने वाला है इट्स अ फैशन शो जहाँ पे हम लोग ये फैशन शो एक्सेसिबिलिटी फैशन शो के लिए कर रहे हैं हमारा मेन हेतु है कि जो 50 हमारे मॉडल हैं जो डिफरेंटली एबल मॉडल हैं उनको हम लोग एक्सेसिबिलिटी क्लोथिंग एंड फैशन के कपड़े पहना कर हम लोग रैंप पे चलाने वाले हैं ये 9 मार्च को वस्त्रापुर एम्पी थिएटर में ये कार्यक्रम योजाने वाले हैं और यहाँ पे खास करके हम लोग ने 50 मॉडल्स को 50 डिज़ाइनर्स ने डिज़ाइनिंग कॉस्ट्यूम्स करके ये रैंप पे चलने वाले हैं हमें इतनी खुशी है कि ये सब बहुत ही पावरफुल मीडिया से इन लोगों को अहमदाबाद के लोगों को बताने वाले हैं कि येस वी कैन डू इट और यही उनका ये है कि हमें दया या हमदर्दी के दृष्टिकोण से मत देखिए बट हमें एक नॉर्मल इंडिविजुअल की तरह ट्रीट करके हमें वो अपॉर्चुनिटी दीजिए हम लोग वो पार कर लेंगे संजीव कुमार राजपूत साथ NIS गुजरात न्यूज अहमदाबाद MX ओरिजिनल सीरीज हे प्रभुना कलाकारो अहमदाबाद शहर ने मुलाकात आवे हता અધ્યયનોમાં સિદ્ધ થયું છે કે નવી પેઢીના દરેક 10માંથી 4 યુવાનો તેમના નોંધનીય અન્ય વાલીઓ મિત્રો અથવા સહકર્મચારીઓ કરતાં તેમના સ્માર્ટફોન સાથે વધુ વાતો કરે છે
તરુણ પ્રભુનું જીવન પણ કંઈક આવું જ છે. ઓનલાઈન તે સોશિયલ મીડિયા હીરો છે, જેના દરેક પોસ્ટને લાખો વ્યૂઝ મળે છે. ત્યારે તેના બોસને તે દીઠોય ગમતો નથી. તેનું પ્રેમ જીવન સાવ હાલક ડોલક છે અને તેના વાલીઓ સાથે પણ તેને બનતું નથી. દુનિયામાં સૌથી વિશાળ સ્થાનિક વિડીયો પ્લેયર અને અગ્રણી સ્ટ્રીમિંગ મંચ MX પ્લેયર દર્શકો માટે MX ઓરિજિનલ સિરીઝ હે પ્રભુ સાથે નવા યુગની વાર્તા લાવે છે. વિરેદી વેડિંગના ડાયરેક્ટર શશાંકા ઘોષની આ સિરીઝ ડ્રોમેડી જીવનની મોજ મસ્તી છે, જેમાં રજત બારમેચા, અચિંત કૌર, શિબા ચડ્ડાર, ઋતુરાજ સિંઘ, પારુલ ગુલાટી અને પ્રિયંકા તાલુકદાર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ શો ફક્ત MX પ્લેયર પર સ્ટ્રીમિંગ માટે હવે નિઃશુલ્ક છે. આ સિરીઝના કલાકારો દર્શકોએ જે પ્રેમ આપ્યો તે માટે તેમનો આભાર માનવા અને દરેક નવી પેઢીને જોડતા સાથે સાથે તેમને સહભાગી કરવા માટે ખાસ અમદાવાદમાં ગયા હતા. આ શો અને તેની ભૂમિકા વિશે બોલતા રજત બારમેચા કહે છે કે તરુણ પ્રભુ આજનો લાક્ષણિક નવી પેઢીનો યુવાન છે. તેની કામ, ઘર અથવા સંબંધોમાં સમસ્યાઓ એવી ગૂંચ ભરી છે કે તે દરેક યુવાનોની હોય છે. તે ઉમેરે છે કે શો MX પ્લેયર પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આથી દર્શકોએ અમને આપેલા પ્રેમ બદલ અમે ખરેખર ખુશ છીએ. પારુલ ગુલાટીનો કામ કરવાનો અનુભવ અત્યંત ઉત્તમ રહ્યો. વાર્તા બહુ સુસંગત છે અને તેથી તે અજોડ છે. શશાંકા સરે બધું બહુ ઉત્તમ રીતે જોડ્યું છે અને નિશ્ચિત જ દરેક માટે આ શો જોવા જેવો બની રહ્યો છે. मेरा नाम है पारण गुलाटी और हम अहमदाबाद में हमारी नई सीरीज है MX प्लेयर ओरिजिनल की, इट्स कॉल्ड हे प्रभु, जिसके प्रमोशन के लिए हम अहमदाबाद आए हैं. और मुझे अहमदाबाद एक्चुअली बहुत अच्छा लगता है, मैं पहले भी बहुत बार आई हूँ. यहाँ के लोग, खाना, हर चीज़ इतना मज़ा आता है. जैसे मुझे पता लगा शो को प्रमोट करने आ रहे हैं, सबसे पहले आई वॉज वेरी एक्साइटेड. और जो मेरा कैरेक्टर है वो एक एडिटर है जो एक मैगजीन के उसमें पब्लिशिंग हाउस में काम करती है और हर जॉब इसकी आर्टिकल्स लिखते हैं अबाउट लाइफस्टाइल एंड फैशन एंड अबाउट बॉलीवुड. सो जैसे आप लोग काम कर रहे हैं उसी तरीके का, बट शी राइट्स इट. और जो कि तरुण प्रभु का कैरेक्टर है, जो कि प्रभु में हमारे रजत बरमेचा ने प्ले किया है, उसका कैरेक्टर हमेशा सोशल मीडिया पे रहता है और वो इतना ऑनलाइन लाइफ पे इतना मशरूफ होता है कि उसे पता ही नहीं होता रियल लाइफ में क्या चल रहा है. और मैं एक ऐसा कैरेक्टर प्ले कर रही हूँ जो कि सोशल मीडिया पे है ही नहीं, और वो अगर इंटरव्यूज भी लेती है तो वो शी प्रिफर्स टू राइट इट रिकॉर्ड करने के बजाय. सो उस तरीके का वो बैलेंस आपको दिखता है, एक इनडिफरेंस भी दिखता है दोनों के बीच में, तरुण प्रभु और अरुणिमा के कैरेक्टर में. एंड अरुणिमा एक ऐसा कैरेक्टर है जो उसे ग्राउंड करके रखता है और रियलिटी के बारे में थोड़ा रियलिटी चेक देती रहता है. मुझे तो यही लगता है एज एन एक्टर, मैं तो कैरेक्टर एक किरदार प्ले कर रही होती हूँ, पर जो बड़ा डिफरेंस ये होता है एक स्टोरी ना वो छोटे टाइम में ख़त्म हो जाती है. फिल्म की एक स्टोरी घंटे में ख़त्म हो जाती है पर हम उसे शूट एक लिमिटेड टाइम में करते हैं. मेरा इस वेब सीरीज़ का एक फ़ायदा होता है, अगर वो अच्छी चल जाती है तो हम सीज़न 2 प्ले करते हैं और फिर उसमें मुझे वो कैरेक्टर फिर से वो प्ले करने का मौका मिलता है. सो वो मुझे वेब सीरीज़ में सिर्फ यही डिफरेंस लगता है कि स्टोरी टेलिंग डिफरेंट हो जाती है, चाहे वो TV हो, वेब हो, और फिर वो कैरेक्टर शायद कभी आप लंबे टाइम तक प्ले करते हो, कभी थोड़े टाइम तक, कभी बहुत थोड़े टाइम तक, सिर्फ यही डिफरेंस है. कैमरामैन रोहित साथे संजीव कुमार राजपूत, NS गुजरात न्यूज, અમદાવાદ. તબક્કસરામાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે હાલ વિદ્યાર્થીઓમાં પૂરા જોશ સાથે પરીક્ષા ખંડની અંદર પ્રવેશી રહેલા હોય ત્યારે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા મોં મીઠા કરાવીને શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી અને બગસરા PSI અને તમામ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની 3 કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ થયેલ છે, ત્યારે વિદ્યાર્થીઓ પૂરા જોશ સાથે પરીક્ષા ખંડની અંદર પ્રવેશી રહેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ત્યારે હાલ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ અને આ તકે જણાવ્યું હતું કે આ તકે બગસરા PSI તેમજ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવેલ હોય ત્યારે વિદ્યાર્થીઓમાં પૂરા જોશથી પરીક્ષા આપી રહેલ હોય ત્યારે મેઘાણી હાઈસ્કૂલ બગસરાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે હાલ ગત વર્ષની પરીક્ષાની ગણતરી કરતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બગસરાની અંદર કુલ 3 કેન્દ્ર ઉપર પરીક્ષા ચાલી રહેલ હોય, જેમાં મેઘાણી હાઈસ્કૂલમાં 743 વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી રહ્યા હતા. ધોરણ 10 અને 12 આજની આજના દિવસે પરીક્ષાનો શુભારંભ થતો હોય ત્યારે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે
શાંતિથી પરીક્ષામાં બેસે અને સારી રીતે પરીક્ષામાં શાંતિથી સારા વાતાવરણમાં પરીક્ષા આપે એવી બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા અને ઉત્તરોત્તર પ્રગતિ કરી એવી મારી શુભેચ્છા. આજની તારીખ 7 પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ખૂબ જ શાંતિપૂર્વક વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળે છે. મેઘાણી હાઈસ્કૂલમાં કુલ 25 બ્લોક છે 10મા ધોરણના, જેમાં 7 વિદ્યાર્થી દિવ્યાંગ છે એ બાકીના રેગ્યુલર વિદ્યાર્થીઓ છે અને કુલ સંખ્યા 743 છે. બ્લોક યુનિટ 1 અને 2 25 બ્લોક છે. અશોક મણવાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો બાબરા પાસેના ચમારડી ખાતે 70 લાખના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય ઠુમ્મરના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 70 લાખના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું. આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન પ્રદીપભાઈ કોટડીયા, બાબરા નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાડા, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળિયા, તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા, જસમતભાઈ ચોવટિયા, બાબુભાઈ કારેટિયા, અરવિંદભાઈ મેમકિયા, જગદીશભાઈ વિરોજા સહિતના આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ રાજુભાઈ, નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ધારાસભ્ય તેમજ આરોગ્ય સમિતિ ચેરમેનનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. ચમારડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા જણાવ્યું હતું કે આસપાસના 13 ગામડાઓના લોકોને તબીબી સારવાર ઝડપી અને સરળતાથી નિઃશુલ્ક મળી રહે તે હેતુ સાથે 2 વર્ષ પહેલાં રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરાવી તાત્કાલિક અસરથી શિલાન્યાસ કરી કામ શરૂ કરાવ્યું હતું અને આજે લોકાર્પણ કરવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા લોકોને પૂરતી આરોગ્યલક્ષી સારવાર, તેની ખાસ કાળજી લેવા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફને અનુરોધ કરવામાં આવ્યો. બાબરા તાલુકાના ચમારડી ખાતે રૂપિયા 70 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 2 મેડિકલ ઓફિસર, 1 લેબ ટેકનિશિયન, 1 ફાર્માસિસ્ટ, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર મળી કુલ 18નો તબીબી સ્ટાફ છે. 5 બેડ ધરાવતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 13 ગામના લોકો વિનામૂલ્યે સારવાર મેળવશે. પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. અમદાવાદની સંસ્થા બાબા સીતારામ ટ્રસ્ટની અનેરી સેવાકીય કાર્ય ખોડલધામ કાંકવડ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવે, જેમાં સંસ્થાના સેવાભાવી લોકો સાથે જોડાયા હતા. અમદાવાદની સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટની અનેરી સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે હાલ ખોડલધામ કાગવડ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવે છે. ત્યારે હાલ ગુજરાતભરના યાત્રાધામો, ધર્મ સંસ્થાનોમાં સફાઈ સેવા કરતી બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદની સંસ્થા દ્વારા કાગવડ ખોડલધામ મંદિર ખાતે સફાઈ સેવા કરતા યુવાનો, સફળ બિઝનેસમેનો, વેપાર ઉદ્યોગ ધંધા ચલાવતા સુખી સંપન્ન પરિવારના યુવાનોનું હોલિડે એટલે ગુજરાતનું કોઈ પણ એક ધર્મસ્થાન પસંદ કરી પહોંચી જાય છે. સફાઈ સેવા કરવા માટે અને દર રવિવારે પોતાના સ્વખર્ચે ડસ્ટબિન, કચરા, પોતા, ફિનાઇલ એસિડ, સાવણા, સૂપડા અને સફાઈના સાધનો સાથે યુનિફોર્મમાં સજ્જ થઈને સવારથી સાંજ સુધી 40થી વધુ સ્વયંસેવકો આ કાર્ય પૂરજોશથી જોડાયેલ છે અને ધર્મ સંસ્થાનોના ખૂણે ખૂણો સાફ કરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સુંદર સંદેશ આજના યુવા વર્ગને આપેલ છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે.
જેનું નિર્માણ કુદરતી વાતાવરણની અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. લાઠી પાસેના પ્રતાપગઢ ગામના કિસાનોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન રાશિ દેશના શહીદ જવાનોના કલ્યાણ ફંડમાં જમા કરાવેલ છે, ત્યારે હાલ 1,11,111 પૂરા ડીડીઓ શ્રી અમરેલીને અર્પણ કરતા હર્ષની લાગણી અનુભવી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ખેડૂતોની ઉદારતા શહીદ જવાનોને પોતાને મળેલી રકમ આપવામાં આવેલ, જેમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન રાશિ મળી તે સંપૂર્ણ રકમનો ચેક ડીડીઓ શ્રી અમરેલીને અર્પણ કરતા સરપંચ મનીષાબેન લાડીલા તેમજ પ્રતાપગઢના ખેડૂતોને રકમ જેટલી જ રકમ ઉદાર દિલ દાતા ભૂપતભાઈ લાઠિયા ભાભાએ ઉમેરી રૂપિયા 1,11,111 પૂરા ડીડીઓ શ્રી અમરેલીને અર્પણ કરતા સરપંચ શ્રી મનીષાબેન લાઠિયા દ્વારા શહીદ જવાનોના કલ્યાણ ફંડમાં અર્પણ કરવામાં આવ્યા, ત્યારે હાલ મામલતદાર શ્રી લાઠી, ટીડીઓ શ્રી લાઠી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અગ્રણીઓની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યા. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ધોરાજી શહેરમાં રખડતા ભટકતા ઢોર અને શ્વાનનો આતંક, શહેરીજનોને ઘર બહાર નીકળવું બન્યું મુશ્કેલ. રાજકોટના ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ભટકતા ઢોર અને શ્વાનના આતંકના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેને કારણે શહેરીજનોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ ભર્યું બન્યું છે. વાત કરીએ ધોરાજી શહેરની તો શહેરની શેરીઓ, ગલ્લીઓ અને રાજમાર્ગો ઉપર ઠેર ઠેર રખડતા ભટકતા ઢોર જોવા મળી રહ્યા છે, જેમને કારણે રાજમાર્ગો પર જોવા મળતો રખડતા આંખલાઓનું યુદ્ધ શહેરીજનો માટે માથાનો દુખાવો બનવા પામ્યું છે. શેરી ગલીઓમાં વારંવાર જોવા મળતી આખલાની લડાઈમાં શહેરીજનોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાના બનાવો પણ બન્યા છે. તો બીજી તરફ શહેરમાં રખડતા શ્વાનોએ પણ એટલી જ માજા મૂકી છે. ધોરાજી સરકારી હોસ્પિટલના આંકડા મુજબ જોઈએ તો શહેરમાં શહેરીજનોને શ્વાન કરડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ ધોરાજી સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસ મુજબ એક વર્ષ કરતાં ઓછા સમયમાં કુલ 175 જેટલા લોકોને શ્વાન કરડ્યા હોય તેવી ઘટના બની છે. ત્યારે આવા લોકોને 700 જેટલા હડકવા વિરોધની રસીના ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે. આ બધી ઘટનાઓને જોતા ધોરાજી શહેરમાં રખડતા ભટકતા ઢોર અને શ્વાન પકડવાની કામગીરીમાં સ્થાનિક નગરપાલિકા વામણી પુરવાર થવા પામી, જેને કારણે શહેરીજનોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોવાની સાથે લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મારું નામ વિક્રમ વઘાસિયા. ધોરાજી શહેરની અંદર કૂતરાઓ તથા ખૂંટિયાઓનો ખૂબ જ અત્યારે ત્રાસ વધી ગયેલ છે. પહેલાં નગરપાલિકા કૂતરાઓને પકડતી અને ખૂંટિયાઓને પાંજરાપોળની અંદર મૂકી આવતી. અત્યારે ખૂંટિયાઓ અવારનવાર શેરીઓની અંદર બાંધે છે, જ્યાંથી લોકોને અવર જવર પણ કરવી પણ મુશ્કેલ બને, તથા કૂતરાઓ દર મહિને 16 થી 17 લોકોને કરડે છે, જે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. મારું નામ વિક્રમ વઘાસિયા. ધોરાજી શહેરની અંદર આખલાઓ તથા કૂતરાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ છે. અવારનવાર ખૂંટિયાઓ બાંધતા હોય, ઘણા લોકોને લગાડી દીધેલ છે, તથા કૂતરાઓ કરડવાના કેસો ઘણા બની ગયેલ છે, જેમાં 16 મહિનાની અંદર 16 થી 17 લોકોને કૂતરાઓ કરડે છે. વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, કોઈ નક્કર કામગીરી કરતું નથી. કૂતરા કરડવા માટે એક ઇન્જેક્શન દેવામાં, એક વ્યક્તિને જનરલી 4 ઇન્જેક્શન દેવામાં આવે છે, એટલે અત્યાર સુધીમાં
એપ્રિલથી લઈ અને અત્યાર સુધીમાં 150-200 જેવા આશરે એવા દર્દીઓ આવેલા છે, જેમને કુલ 700 જેવા ઇન્જેક્શન આપેલા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો જામકંડોરણા સહિત ગુજરાતભરમાં SSC અને HSC બોર્ડની એક્ઝામ 7 માર્ચની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામકંડોરણાના 3 કેન્દ્રમાં 1600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જામકંડોરણા સહિત ગુજરાતભરમાં SSC અને HSCની બોર્ડની એક્ઝામ 7 માર્ચથી શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષામાં 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષાની પૂરી તૈયારી સાથે આપી રહ્યા છે, ત્યારે જામકંડોરણા 3 કેન્દ્રમાં 1600 વિદ્યાર્થીઓ પોતાનો ભાવિ ઉજ્જવળ કરવા પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાનો હાવ પેદા થઈ જાય છે. વાલીઓની અપેક્ષાના ભાર વચ્ચે બોર્ડને એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ ઘણી વખત પરિણામ આવે તે પહેલાં જ નાપાસ થઈ જતા હોય છે, એટલે કે કાલ્પનિક ડર અનુભવે છે. પરંતુ જામકંડોરણાના 3 કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણ અને ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે. જામકંડોરણાના 3 કેન્દ્ર CCTV કેમેરાથી સજ્જ, પૂરતા સ્ટાફ સાથે કેન્દ્ર સરકારશ્રીના પરિપત્રક મુજબ તૈયારી આપી રહ્યા છે. આ કેન્દ્રમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન મળે તેની પૂરી કાળજી રાખવામાં આવી રહી છે. મારું નામ વિરાણી સુપી છે, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અહીંના અમારા જામકંડોરણા કેન્દ્રમાં અમારા શિક્ષકો, અમારા પ્રિન્સિપાલ, અમારા કેમ્પસ ડાયરેક્ટર અને અમારા તમામ દ્રષ્ટિઓ તરફથી અમને ખૂબ જ સહકારી છે. અમે એક્ઝામ અમે એકદમ શાંતિ અને એકદમ ભયમુક્ત વાતાવરણ છે અને અહીંયા અમે અમારી પૂરી મહેનતથી અમે અહીંયા અભ્યાસ કરવા દરેક પરીક્ષા દેવા આવ્યા છીએ. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. જૂનાગઢમાં પ્રથમ બૌદ્ધ વિહારના લોકાર્પણ નિમિત્ત બહુજન સાહિત્યકાર વિનશ કાથડ તેમજ તેમની ટીમ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જીવન ગાથાનું રસપાન કરાવવામાં આવ્યું. જૂનાગઢ ભક્તિધામ અલીતીનગર ખાતે એક વિશાળ પ્રથમ બૌદ્ધ વિહારની સાથે વિદ્યાર્થી ભવન, સમાજ ભવન, અલીતીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેના લોકાર્પણ કરવામાં આવેલ. આ સુપ્રસંગે રાત્રિના ભીમ ડાયરાના સોરઠના જાણીતા બહુજન સાહિત્યકાર વિશન કાથડ તેમજ તેમની ટીમ દ્વારા લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી. વિશન કાથડ દ્વારા બાબા સાહેબ આંબેડકર તેમજ તેમના જીવનગાથાનું અનેરા ઉતાર ચઢાવના પ્રસંગોનું રસપાન કરવામાં આવ્યું. આ ઉપરાંત સમાજમાં રહેલ કુટેવો અને વ્યસનમાંથી વ્યસન મુક્ત સમાજ બને તેવી અપીલ પણ કરેલ. આ ભીમ ડાયરામાં ગુજરાત તેમજ સોરઠમાંથી બહોળી સંખ્યામાં અનુસૂચિત સમાજ, હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી તથા તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આભાર તમામ સમાજના શ્રેષ્ઠીઓ અને તમામ સામાજિક, રાજકીય આગેવાનો અને તમામ જે SC ST OBC માઇનોરિટી સમાજના જે આગેવાનો આ 3-3 તારીખના બોધવિહારના કાર્યક્રમને સફળ બનાવવા અને જેની મહત્ત્વપૂર્ણ હાજરી. મિત્રો, આ ખાલી ભક્તિધામ અદિતિનગર સમાજની જગ્યાની પણ સમસ્ત દલિત સમાજ, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લાની જગ્યા છે, જ્યાં અમે આપના સહયોગથી આપણા વિદ્યાર્થીઓને ફ્રી રહેવા જમવાની જે અગવડતા પડે છે એના માટે ફ્રીમાં હોસ્ટેલ બનાવી રહ્યા છીએ. અને આ ભવ્ય બોધવિહારનું લોકાર્પણ જે કર્યું છે, જે વિચારધારાને વેગવંતુ બનાવવાનો એક અમે પ્રયાસ કર્યો છે. તો આ કાર્યક્રમમાં તમામ સંગઠનો, તમામ સમાજના અગ્રણીઓ, તમામ સમાજના કર્મશીલ મિત્રો, તમામ યુવા કાર્યકરો, જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા હિંમત ઉઠાવી છે એ તમામ સમાજના શ્રેષ્ઠીઓનો હું નિખિલ ચૌહાણ, ભક્તિધામ અદિતિનગર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું તમામનો ખૂબ ખૂબ ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે એ પણ અપીલ કરું છું કે આ વિહારની મુલાકાત આપ લોકો અવશ્ય લ્યો અને એકવાર આ વિહારની મુલાકાત લઈ અને આપના સૂચનો અમને રજૂ કરો, જેથી આપના સૂચનો પ્રમાણે અમે કામ કરવાની એક પ્રેરણા મળે અને એ દિશામાં કામ અમે આગળ વધારીએ. અને આ વિદ્યાર્થી ભવનમાં જે સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ, જે લોકોને હોસ્ટેલમાં એડમિશન ના મળતું હોય, જેના કોઈ પણ સંજોગે એનું ભવિષ્ય ના રજ રહે એવા વિદ્યાર્થીઓને પણ વિનંતી કે આ જગ્યાની અવશ્ય મુલાકાત લે અને તમામ શ્રેષ્ઠીઓ અને આગેવાનોને વિનંતી કે જરૂર પડીએ અથાયજ્ઞ યોગદાન પણ આપે એવી વિનંતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ,
જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.